नमस्कार, गुड मॉर्निंग। आज हम कक्षा 10 के विषय हिंदी पार्ट 8 सुधा मूर्ति के बारे में समझौती में लेंगे। सबसे पहले हम सुधा मूर्ति जो पाठ के लेखिका है, इसके बारे में हम थोड़ी सी समझौती लेंगे। सुधा मूर्ति खुद यह कह रही है कि सुधा मूर्ति महिलाओं के लिए प्रेरणा मूर्ति है। इस पाठ में सुधा मूर्ति ने यह सिद्ध करने का प्रयास किया है कि स्त्रियों के लिए कोई कार्य असंभव नहीं है, कोई कार्य कठिन नहीं रह गया है कि जो स्त्रियों नहीं कर सकती। स्त्रियों को पुरुषों के बराबर ही शिक्षा एवं विकास के अवसर उपलब्ध है। उन्होंने इंजीनियर के रूप में कार्य किया, बाद में संशोधन तकनीकी क्षेत्र, चिकित्सा, लेखन के क्षेत्र में बड़ा योगदान दिया है। महिला सशक्तिकरण के क्षेत्र में उनका योगदान महत्वपूर्ण है। प्रत्येक क्षेत्र में काम कर रही है और कुशलता भी प्राप्त कर रही है, इसलिए लिंग और जाति भेद महिला के विकास में आड़े नहीं आना चाहिए। प्रस्तुत पाठ में वर्णित सुधा मूर्ति के विभिन्न कार्यों से यह बात सिद्ध हो जाती है। इस पाठ में सुधा मूर्ति जो टेल्टो कंपनी में जो जाहरात है उसके बारे में जो लिखा है कि स्त्रियां आवेदन पत्र नहीं दे सकती, इसके बारे में समग्र पाठ में सुधा मूर्ति टेल्टो कंपनी में जाती है तब से लेकर छेले जब उसका जीवन में जो परिवर्तन होता है, इसके बारे में समग्र समझौती सुधा मूर्ति पाठ में लिखी गई है। अप्रैल 1974 की बात है। बेंगलुरु में गर्मी पड़ने लगी थी। बेंगलुरु में घनी बदी शू पड़ी रही हो तो गर्मी पड़ी रही थी। भारतीय विज्ञान संस्था के परिसर में गुलमोहर के बड़े बड़े वृक्ष लाल रंग का फूलों से लदे झूम रहे थे। परिसर एटले के आसपास की जो भूमि है તે જે આપણું છે એને શું કહેવામાં આવે છે, પરિસર કહેવામાં આવે છે। તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે। અહીંયા શું કહેવામાં આવું છું, 1974 ને અહીંયા સુધા મૂર્તિ વાત કરવા માંગે છે। એ વખતે બેંગ્લોરમાં સુધા મૂર્તિ રહેતા હતા અને એ વખતે ત્યાં ઘણી બધી ગરમી પડતી હતી અને અહીંયા જે વિજ્ઞાન સંસ્થા છે એનું આંકડું શું હતું, એના આંકડામાં ગુલમોહર નામનું જે વૃક્ષ છે એ વૃક્ષ ઉગેલું હતું અને એના પર લાલ ફૂલો લાગેલા હતા। કોમ્પ્યુટર વિજ્ઞાન કી કક્ષા સમાપ્ત કર એક છાત્રા હોસ્ટેલ કી ઓર જા રહી થી કી ઉસકી દ્રષ્ટિ નોટિસ બોર્ડ પર લગે એક વિજ્ઞાપન પર પડી। यह विज्ञापन प्रस्तुत ऑटोमोबाइल की कंपनी टेल्टो की ओर से नौकरी के इच्छुकों के लिए था। कंपनी को योग्य और परिश्रमी इंजीनियरों की आवश्यकता थी। चौंकाने वाली बात थी कि छोटे अक्षरों में लिखी अंतिम पंक्ति महिला उम्मीदवार आवेदन न भेजे। यहाँ शू कहवा कॉम्प्यूटर पोते करी रहा छे अने एनो क्लास पतावीने शू करी रहा छे हॉस्टेल नी तरफ जई रहा छे। रस्ता में जता जता सुधा मूर्ति ने शू थाय छे, एक जे आवेदन बोर्ड मारेलो छे अने एना पर एवुं लखेलुं छे कि જે પરિશ્રમી એટલે કે મહેનતી લોકો છે જેને ઇન્જિનિયરિંગ કરેલું છે એ લોકો માટે શું છે આ જાહેરાત આપવામાં આવી છે અને જાહેરાત લખેલી છે। હા, આટલા તમારે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, આટલી ઉંમર હોવી જોઈએ, આમ હોવું જોઈએ, દરેકે દરેક એ જાહેરાતમાં લખેલું હતું। પરંતુ જાહેરાત લખ્યા પછી છેલ્લે એક નાનકડી પંક્તિમાં લખેલું હતું કે મહિલા જે છે એ મહિલા ઉમેદવાર આવેદન પત્ર ન ભેજે, એટલે કે જે સ્ત્રીઓ છે એમાં અરજી કરી શકે તે નથી। આ વાક્ય સાંભળીને સુધા મૂર્તિના મનમાં એવું લાગે છે કે અહીંયા સ્ત્રી અને પુરુષોની વચ્ચે શું કરવામાં આવ્યું છે, ભેદભાવ કરવામાં આવ્યો છે। આવું લખેલું હોવા છતાં પણ સુધા મૂર્તિ ક્યાં જાય છે, એ કોમ્પ્યુટર જે ટેલ્ટો કંપની છે એ ટેલ્ટો કંપનીમાં અરજી પોતે આપે છે। ઉસને એક બાર નહીં દો બાર પડા, હા યહી તો લિખા થા, ઉસે નોકરી કી કોઈ આવશ્યકતા નહીં થી, ક્યોંકી ઉસે વિદેશ કે સ્નાતકોત્તર પરીક્ષા કે બાદ રિસર્ચ કી ડિગ્રી કે લિયે છાત્રવૃત્તિ મિલને કી પેશકશ હો ચુકી થી। અહીંયા શું કહેવામાં આવ્યું છે, સુધા મૂર્તિ આ વાક્ય જોઈને એક વાર નહીં પરંતુ બે વાર એ વાક્ય વાંચે છે અને એ શું લખેલું હોય છે, મહિલા ઉમેદવાર એની અંદર અરજી કરી શકે તેમ નથી।
અહીંયા એમને કોઈ નોકરીની જરૂર હતી નહીં, એમને તો શું હતું, પોતે જે ગ્રેજ્યુએટ થઈને આગળ જે ભણવાનું છે એના માટે એમને છાત્રવૃત્તિ પણ મળેલી હતી, છતાં પણ એ શું કરે છે, કંપનીમાં અરજી આપવા માટે જાય છે. બસ એમ બી વિદેશ જાકર ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરના ચાહતી છે. અહીંયા સુધા માટે ખુદ બી શું કરે છે, વિદેશમાં જઈને પોતે આગળનું શૈક્ષણિક કાર્ય પોતે ચાલુ રાખવા માંગે છે. પરંતુ યહાયા ભેદભાવ, સ્ત્રી પુરુષની ઇતની અસમાનતા, બાત ઉસે કુછ પછી નહીં, પછી નહીં એટલે કે સ્વીકાર એ કરી શકીએ તેમ નથી. પોતે પણ વિદેશ જવા માંગે છે અને ઉચ્ચ ડિગ્રી એ પ્રાપ્ત કરવા માંગે છે, પરંતુ પોતાના દેશમાં સ્ત્રી અને પુરુષો વચ્ચેનો આ ભેદભાવ, એ પોતે આવો ભેદભાવ છે એ સ્વીકાર કરી શકતી નથી. વો અપની કક્ષા મેં હંમેશા પ્રથમ સ્થાન પ્રાપ્ત પાતી આઈ થી ઓર કોમ્પ્યુટર વિજ્ઞાન કી કક્ષા મેં પુરુષ સહપાઠીઓ મેં અકેલી લટકી છે. એ શું કહેવામાં આવ્યું છે, એ પોતાના જેટલા બી શૈક્ષણિક કાર્ય એને કર્યું છે એમાં પહેલો નંબર જ એ શિક્ષણમાં પ્રાપ્ત કરે છે. અને અત્યારે જે શિક્ષણનું અત્યારે જે કોમ્પ્યુટરનું શિક્ષણ પ્રાપ્ત કરે છે એમાં સહપાઠી એટલે કે પોતાની સાથે જેટલા બી ભણી રહ્યા છે એમાં બધા છોકરાઓ છે અને એકમાત્ર આ એક લડકી છે એટલે કે છોકરી છે. યોગ્યથી પરિશ્રમીથી, અને પરિશ્રમી એટલે કે ઘણી બધી મહેનતી હતી. નહીં ઉસે કુછ તો કરના હી હોગા, ઇસ ભેદભાવ કો સહના ઉસકે બસ કી બાત નહીં, વહ ઉસકા વિરોધ કરેગી ઓર ડટકર કરેગી. એમ શું કહેવામાં આવ્યું છે કે ના, એ વાત હું સ્વીકારી શકું તેમ નથી, એના માટે મારે કશું પગલાં લેવા જ જોઈએ. ઉસને અપની ડાયરી મેં આવશ્યક સૂચનાઓ લિખી ઓર તેજી સે હોસ્ટેલ કી ઓર ચલ દી. ઉસને નીચે કિયા કી વહ ટેલ્ટો કંપની કે સર્વોચ્ચ અધિકારી કો સૂચિત કરેગી કી ઉનકી કંપની એક પ્રકાર કા અન્યાય કર રહી હૈ. ઉસે ઉસ સર્વોચ્ચ અધિકારી કા નામ માલુમ તો નહીં થા, કેવલ ઇતના પતા થા કી ટાટા સમૂહ કે પ્રમુખ જી આર ડી ટાટા હૈ. એ શું કહેવામાં આવ્યું છે, હવે પેલી આવેદન પત્ર જે છે, જે જાહેરાત મૂકી છે એની અંદર જેટલી બી સૂચનાઓ લખી છે એ સૂચનાઓને પોતાની ડાયરીમાં લખે છે અને પોતે પેલા ટાટા કંપનીના કોણ જે મોટા અધિકારી છે એમને જાણતી નથી અને પોતે એવું વિચારે છે કે જેટલું મેં લખ્યું છે એ બધું હું એમને જાણ કરીશ કે તમે શું કરી રહ્યા છો, સ્ત્રી અને પુરુષો વચ્ચે અન્યાય કરી રહ્યા છો. ઉસને પોસ્ટ કાર્ડ લિખા ઓર જેઆરડી ટાટા કો સંબોધિત કરતે હુએ લિખા, આપણે ભારત મેં લોહા ઇસ્પાત રાસાયણિક પદાર્થ કપડા મશીનો કે બડે બડે ઉદ્યોગ લગાએ હુએ હૈ. ભારતીય વિજ્ઞાન સંસ્થા કી સ્થાપના મેં બઢ ચઢકર અપના યોગદાન દિયા હૈ, સૌભાગ્ય સે મેં ઉસી સંસ્થા મેં પઢ રહી હું. મેં હેરાન હું કે ડેલ્ટો જૈસી કંપની સ્ત્રી પુરુષ કે બીચ એસા ભેદભાવ કેસે કર સકતી હૈ. અહીંયા શું કહેવામાં આવ્યું છે, હવે એ પોસ્ટ કાર્ડ કોને લખે છે કે જે આર ડી જે ટાટા છે એને સંબોધીને પત્ર લખે છે. એવું લખે છે કે તમે બધી કંપનીઓ ખોલી છે, જે સંસ્થાઓ ખોલી છે એ સંસ્થામાં હું શું કરી રહી છું, શિક્ષા મેળવી રહ્યો છું. એના સિવાયની તમારે જેટલી બી કાપડની કંપનીઓ છે, રાસાયણિક પદાર્થની કંપનીઓ છે, એ બડી જેટલી બી કંપનીઓ છે એમાં તમારું ઘણું બધું મોટું યોગદાન રહેલું છે, પરંતુ તમે શું કરી રહ્યા છો કે તમે સ્ત્રી અને પુરુષો વચ્ચે જે અન્યાય કરી રહ્યા છો એ અન્યાય સહી નથી એટલે કે સારો નથી. 10 દિન મેં કંપનીને ઉસે તાર ભેજા, કંપની કે ખર્ચે પર પુના શહેર મેં સાક્ષાત્કાર કે લીએ ઉપસ્થિત હો, સાક્ષાત્કાર એટલે કે મુલાકાત અથવા તો ઇન્ટરવ્યૂ માટે જવું, તેને 10 દિવસો પછી શું આવે છે એને તાર ટપાલ આવે છે અને થોડા દિવસોમાં જ એને મુલાકાત માટે ટેલ્ટો કંપનીમાં એને બોલાવવામાં આવે છે. આવશ્યક તૈયારીઓ કે સાથ વા લડકી પુના પહોંચી, સાક્ષાત્કાર આરંભ હુઆ, કાફી તકનીકી પ્રશ્ન પૂછે ગઈ જીતકે વા સહી સહી ઉત્તર દેતી ગઈ, તભી એક મુરજુક સજ્જનને સ્નેહમય વાણી મેં કહા, તુમ જાનતી હો કે હમને મહિલા ઉમેદવાર આવેદન ન ભેજે ક્યો લિખા થા, ક્યોંકિ યહાં ફેક્ટર મેં મુખ્ય કાર્યસ્થળ પર કિસી મહિલા કી નિયુક્તિ નહીં હોતી, તુમ્હારી જેવી મેધાવી એટલે કે તેજસ્વી લડકીઓ કો અનુસંધાન શાળાઓ મેં જાકર કાર્ય કરના ચાહી. અને શું કહે છે, એને 10 દિવસોમાં ત્યાં બોલાવવામાં આવે છે અને તેનું એ દિવસે એનું શું કરવામાં આવે છે, ઇન્ટરવ્યૂ ચાલુ કરવામાં આવે છે અને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે અને દરેકે દરેક પ્રશ્નનો એ શું કરે છે, સાચો ઉત્તર આપે છે. એવામાં ત્યાં એક બુજુક એટલે કે જે વડીલ માણસ છે ત્યાં આવે છે અને એને એવો પ્રશ્ન પૂછે છે કે જે અમે જાહેરાત આપી હતી એમાં હવે શું લખ્યું હતું, મહિલા ઉમેદવાર
આવેદન પત્ર ન ભેજે, કારણ કે અમે એના માટે લખ્યું હતું કે તારા જેવી જે મેધાવી એટલે કે તેજસ્વી છોકરીઓ છે એ કોઈ શાળામાં જઈને એનું શિક્ષણ આપી શકે. અને કંપનીઓમાં શું થાય છે કે પુરુષો બધા જ કામ કરતા હોય છે, એના માટે અમે નક્કી જ કર્યું કે મહિલા ઉમેદવાર આવેદન પત્ર ન ભેજે. લેકિન હમે કહીશે તો શરૂઆત કરની હોગી, નહીં તો કભી ભી કોઈ મહિલા આપકી ફેક્ટરી મેં કાર્ય નહીં કર પાયેગી, ઉસને દૃઢતા સે કહા. અહીંયા શું કહેવામાં આવ્યું છે, એને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અમે આવી જાહેરાત આપી છતાં પણ તમે કેમ અહીંયા તમે અરજી કરી. એટલે અહીંયા સુધા મૂર્તિ એવું કહે છે કે જો કોઈ કોઈકનાથી કોઈક સ્ત્રીથી શરૂઆત થશે તો જ બીજી સ્ત્રીઓ આ ફેક્ટરીઓમાં કામ કરી શકશે, બાકી જો કોઈ શરૂઆત જ કરવા માંગતું નથી તો ફેક્ટરીઓમાં કોઈ સ્ત્રી કામ કરી શકે તે નથી. એક લંબે સાક્ષાત્કાર કે બાદ અંત મેં ઉસ વૃદ્ધ સજ્જનને મુસ્કુરાતે હુએ કહા, ઠીક હે યહ શરૂઆત તુમસે હી કી જાતી હૈ બધાય. અને શું કહે છે કે ઘણું બધું લાંબુ એનું ઇન્ટરવ્યૂ ચાલે છે અને ઇન્ટરવ્યૂ ચાલ્યા પછી બધા ત્યાં શું થઈ જાય છે, ખુશ થઈ જાય છે. અને જે વૃદ્ધ સજ્જન છે શું કરે છે કે તમે જે કહી રહ્યા છો તો આપણે ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત તમારાથી જ કરીએ, અને એ ફેક્ટરીમાં એમની શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે, અને ફેક્ટરીની અંદર કામ કરવાની શરૂઆત અહીંયા તેમનાથી થાય છે. ટેલટોમી એન્જિનિયરિંગ કે પદ પર નિયુક્ત વ પ્રથમ મહિલા એન્જિનિયરિંગ થી સુધા કુલકર્ણી. સુધા કુલકર્ણી કા વિવાહ ટેલટોમી હી કાર્યરત શ્રી નારાયણ મૂર્તિ કે સાથ હુઆ. અહીંયા શું કહેવામાં આવ્યું છે, ટેલટો કંપનીની અંદર સૌપ્રથમ મહિલા જે કાર્ય કરે છે, સૌપ્રથમ કામ કરનાર વ્યક્તિ છે, કોણ હતો, સુધા કુલકર્ણી હતી. સુધા કુલકર્ણીને એ જ કંપનીમાં કામ કરતા નારાયણ મૂર્તિ સાથે એમના લગ્ન કરવામાં આવે છે. 8 વર્ષના ફેલ્ટોકો અપની સેવાએ દેને કે બાદ સન 1942 મેં ઉન્હોને અપને પદ મેં પદ સે ત્યાગપત્ર દે દિયા ઓર બેંગલુરુ મેં અપને પતિ શ્રી નારાયણ મૂર્તિ કે સાથ ઇન્ફોસિસ કંપની ખોલી. અને શું કરે છે, 8 વર્ષ એક ટેલ્ટો કંપનીમાં શું કરે છે, નોકરી કરે છે. અને 1982માં અહીંયા શું કરવામાં આવે છે, સુધા મૂર્તિ એ કંપનીમાંથી ત્યાગપત્ર એટલે કે રાજીનામું આપે છે અને બેંગલુરુમાં પોતાના પતિની સાથે શું કરે છે, એક નવી કંપની ખોલે છે. દોનો કી મહેનત ઓર લગન સે ઇન્ફોસિસ ને દિન દુખી ચોગોની ઉન્નતિ, એટલે કે તમારે એના નીચે લીટી કરી દેજો, કહેવત છે દિન દોની રાત ચોગોની, એટલે કે સુધારણ તેજી તેજી સે આગે બઢના, એટલે કે એમના શું થાય છે, ઘણો બધો વિકાસ આગળ થાય છે. એમને લખ્યું દિન દોની રાત ચોગોની એટલે કે બહુ તેજી સે આગે બઢના. સુધામૂર્તિ 1904 મેં ઇન્ફોસિસ ફાઉન્ડેશન કી ચેરપર્સન બની. उस फाउंडेशन के माध्यम से वे सामाजिक विकास के उनके कार्य कर रही है. उन्होंने कर्नाटक राज्य के सभी सरकारी स्कूलों में एक एक कंप्यूटर और लाइब्रेरी की योजना बनाई और उसे कार्यरूप किया. अने शू कहम 1996 की अंदर अँ शू कर सुधा मूर्ति और नारायण मूर्ति जे है ये बने शू कर कंपनी खोली रहा है और एक कंपनी ने अंदर शू कर કે પોતે ઘણી બધી પ્રગતિ આગળ કરે છે અને પોતે સામાજિક વિકાસ માટે હવે સુધામૂર્તિ શું કરવા માંગે છે, કાર્ય કરવા માંગે છે. એના માટે શું કરે છે, ત્યાંની દરેકે દરેક સ્કૂલોની અંદર એ શું કરે છે, એક એક કોમ્પ્યુટર અને લાઇબ્રેરી ખોલવાનો પોતે વિચાર કરે છે. સુધામૂર્તિને સ્વયં કો અબ પૂર્ણ રૂપ મેં સમાજ સુધારક કે લીએ સમર્પિત કર દિયા. સ્વયં એટલે કે પોતે હવે સુધામૂર્તિ શું કામ કરવા માંગે છે કે સામાજિક કાર્યકર બનવા માંગે છે અને સમાજમાં જે છોકરીઓને જેટલી બી તકલીફો છે એ તકલીફોને પૂર્ણ કરવા માંગે છે. બેલ્લારી, વિજાપુર, હુબલી આદિ કે અસ્પતાલો ઉચ્ચ તકનીકી ચિકિત્સા ઉપકરણ ઉપલબ્ધ કરવા. એને શું કહેવામાં આવ્યું છે કે બેલ્લારી, બીજાપુર, હુબલી જેવા જે ગામમાંની અંદર શું હતું, જેટલા બી હોસ્પિટલો હતા એની અંદર જેટલી જેટલી સુવિધાઓ ન હતી એ બધી સુવિધાઓ પૂર્ણ કરવાનું સુધામૂર્તિ વિચારે છે અને જેટલી જેટલી સેવાઓ બાકી હતી એ બધી જે શું કરે છે, પૂર્ણ કરે છે. ગાજી મેં કેસર અસ્પતાલ, ઔરંગાબાદ, બેલ્લારી, ગુલબર્ગ, પટ્ટુમંડાઈ, બેગલુર આદિ મેં ચિકિત્સા સહાયતા તથા ઉસ્માનાબાદ જિલ્લા, ઓડિશા કે કલાહાટી ઓર આંધ્રપ્રદેશ કે સુખા પીડિત ક્ષેત્ર મેં રાહત કાર્ય કરવા. અને જે મધ્યવર્ગના લોકો છે, જે ગરીબ લોકો છે એના માટે શું કરે છે, રાહત કાર્ય ચાલુ કરે છે કે રોજનું રોજ કરીને એ લોકો શું કરે છે કે દિવસની મજૂરી, જે લોકો બહાર કમાવા માટે નથી જતા એના માટે પોતાના જ ગામમાં પોતાના એરિયામાં શું કરવા માંગે છે, રાહત કાર્યની શરૂઆત
કરે છે કે જેના માટે ગરીબ લોકોને પોતાના રોજગાર ચલાવવા માટે થોડા ઘણા પૈસા મળી રહે। उनके अथक प्रयास में कर्नाटक के 800 के अधिक गांव में कंप्यूटर शिक्षा पर 1 करोड़ रुपया लगाया गया और 3000 से अधिक पुस्तकालय खोले गए। सुगम हो छे 800 जेटला गांवों के अंदर ये सु करे छे कंप्यूटर दरेके दरेके स्कूलों के अंदर कंप्यूटरो आपे छे अने सु करे छे के 3000 जेवा पुस्तकालय એટલે કે લાઇબ્રેરીઓ એ ખોલે છે। उन्होंने गरीब बच्चों को सहायता दी, स्कूलों को इमारतों का निर्माण करवाया, अधिकतम अंक लाने वाले बच्चों को छात्रवृत्ति दी और गांव में लगभग 300 कंप्यूटर वितरित किए। अहीं शुं कहेवाय छे अवे शाळानी अंदर जेटला भी बाळको भणी रह्या छे ए बाळकोने जेटली भी तकलीफो हती ए तकलीफोमां ए शुं करे छे घणी बधी सहाय करे छे। स्कूलों ने जे इमारतों स्कूलों ने जे दीवालो तूटी गई है जे स्कूलों केवी थई गई है खंडेर जेवी थई गई है ए स्कूलों ने पण शू करे छे सारी करावे छे अने जेटली भी जेटला भी बाळको छे शाळामां प्रथम आवे सारू भणी रह्या छे ए लोको माटे शू करवामां आवे शिष्यवृत्ति पण ए आपवामां आवे छे। घणा बधा एवा कार्यो छे के जे सुधा मूर्ति पोते शू करी रही छे समाज सेवाना कार्य माटे करी रही छे। 13 पुस्तकों की लेखिका सुधा मूर्ति को उनके कार्यों के लिए अनेक पुरस्कार दिए गए जिनमें से प्रमुख है कर्नाटक राज्योत्सव पुरस्कार, ओजस्विनी पुरस्कार, मिलेनियम महिला शिरोमणि पुरस्कार, वुमेन ऑफ द ईयर 2002 एफएम रेडियो द्वारा राज्यलक्ष्मी पुरस्कार आदि। शू कहेवाय छे के 13 पुस्तकों जे निर्माण सुधा मूर्तिए कर्यु छे एना माटे एने घणा बधा पुरस्कारो आपवामां आव्या छे एटले के सरकार द्वारा एने सन्मानित करवामां आवी छे। सुधा मूर्तिने अपनी उपलब्धियों से महिलाओं का मार्ग प्रशस्त किया। आज इंजीनियरिंग महिलाओं में पढ़ाने वाले छात्रों में से 50% संख्या लड़कियों की है। अनेक उद्योगों के मशीनों के बीच लड़कियां कुशलता से कार्य कर रही है। जिस मार्ग पर चलकर सुधा मूर्ति ने अपनी प्रतिभा लगन और परिश्रम से सफलता की ऊंचाइयों को छुआ उस मार्ग पर नई पीढ़ी को आगे बढ़ता देखकर वे खुशी से फूली नहीं समाती। महिला की सफलता पर वे कह उठती है हमारा मार्ग कठिन अवश्य है किंतु चलना जरूरी है। शू कहेवाय छे के सौ प्रथम महिला फेक्टरी की अंदर काम करना सुधा मूर्ति पोते जे लड़की जे एटले के जे छोकरीओ छे ए छोकरीओ भणी गणीने आगळ वधे एना माटे घणा बधा अथक प्रयत्न अहींया सुधा मूर्तिए कर्या छे। घणी बधी मेहनत अने सफलता एमने प्राप्त करी छे अने जे छोकरीओ पोते शुं करी रही छे पोताना पग उपर ऊभी रहीने पोते कार्य करी रही छे आवी छोकરીઓને જોઈને સુધા મૂર્તિ પોતાના મનમાં ઘણી બધી ખુશ થાય છે અને છેલ્લે અહીંયા શું લખ્યું છે કે અમારા માર્ગ કઠિન અવશ્ય છે કિંતુ ચલના જરૂરી હે। અહીંયા સ્ત્રીઓ માટે પોતે આગળ વધીને કામ કરવું એ પોતાના જીવનમાં ઘણી બધી કઠિન બાબત છે મુશ્કેલ બાબત છે પરંતુ જો આપણે આગળ વધવું હોય તો આવા કઠિન માર્ગને પણ આપણે શું કરવું પડે છે કે એક સરળ માર્ગ બનાવીને આપણે એના પર ચાલવું પડે છે। જો આપણે આવા મુશ્કેલ માર્ગ ઉપર ચાલીશું તો જ આપણે આપણા જીવનમાં ઊંચાઈ પર પહોંચી શકીશું બાકી આપણે ઊંચાઈ પર પહોંચી શકવાના નથી। એટલે અહીંયા સુધા મૂર્તિ શું કહેવા માંગે છે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે દરેકે દરેક મહિલાએ પોતાના જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ અને પોતાના જીવનમાં જે મુશ્કેલ માર્ગ છે એ મુશ્કેલ માર્ગને કાર્ય કરીને આપણે એને કેવું બનાવવાનું છે સરળ બનાવવાનો છે। એટલે દરેકે દરેક વિદ્યાર્થીએ અહીંયા 8 સુધા મૂર્તિનું સ્વાધ્યાય લખવાનું રહેશે। દરેકે દરેક વિદ્યાર્થીએ 8 સ્વાધ્યાય લખી અને 8 પાઠ સુધી દરેકે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય લખવું અસ્તુ।